ભીલડી નજીકના નાના કાપરા ગામે આવેલ રઘુનાથપુરી આશ્રમમાં દર વર્ષે માગસર માસમાં માતાજીનો વાર્ષિક ઉત્સવ નિમિત્તે જાતરનું આયોજન થાય છે, જેમાં લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોય છે. પરંતુ આ વર્ષે કોરોના વાયરસની વૈશ્વિક મહામારીને કારણે સરકારની ગાઈડલાઇન મુજબ મોટા કાર્યક્રમો ન કરવાની સૂચનાને લઈ રઘુનાથપુરી આશ્રમના સેવક કુર્સીભાઈ ભુવાજી અને સેવકગણો દ્વારા માગસર મહિનામાં થતી લાખો અને જહુ માતાજીની રમેલનો વાર્ષિક કાર્યક્રમ બંધ રાખી તે વાર્ષિક ઉત્સવનો તમામ ખર્ચ આજુબાજુના 25 ગામોમાં રહેલા વાલ્મીકી સમાજના લોકો માટે રૂપિયા 15 લાખથી વધુનું દાન કરવામાં આવ્યું છે. આ દાન રકમ પણ 15 લાખથી વધારે છે. આ કમાણી આજુબાજુના વિસ્તારના લોકો પણ ખૂબ જ સરાહના કરી રહ્યા છે. દાનના સેવા યજ્ઞમાં દાનવીર દાતાઓ દ્વારા તેલના ડબ્બા અને ધાબળા તથા મીઠાઈના પેકેટ આપવામાં આવ્યા હતા. આ બાબતે રઘુનાથપુરી આશ્રમના સેવક કુર્સીભાઈએ જણાવ્યું હતું કે દર વર્ષે માતાજીના વાર્ષિક ઉત્સવ નિમિત્તે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હતો. આ વર્ષે કોરોના વાયરસની મહામારીને લઈ સરકારની ગાઈડલાઇનનું પાલન કરી માતાજીનો વાર્ષિક ઉત્સવ બંધ રાખી આ ઉત્સવનો તમામ ખર્ચ આજુબાજુના 25થી વધુ ગામોમાં રહેતા વાલ્મીકી સમાજના લોકોને દાન કરવામાં આવ્યું છે. આજે વાલ્મીકી ગરીબ પરિવારને એક તેલનો ડબ્બો, એક ધાબળો અને એક મીઠાઈનું પેકેટ આ અવસર નિમિત્તે આપી અને લગભગ 500-600 પરિવારની અંદર જે વિતરણ આજે કરવામાં આવ્યું છે અને માતાજીના રઘુનાથપુરી બાપુના સેવકોના આશીર્વાદથી આજે આ પ્રસંગમાં બધા નિમિત્ત બન્યા છે. આજે જે તમારે વાલ્મીકી સમાજને દાન કરવામાં આવી રહ્યું છે કે કેટલા રૂપિયાનું દાન છે અંદાજે? આજે અંદાજે લગભગ 15-1 લાખ રૂપિયાનું અમે આશ્રમ દ્વારા આજે વાલ્મીકી સમાજને દાન આપવામાં આવ્યું છે.